एसएमपी न्यूज में हूँ जानू मैं आप सबनु हार्दिक स्वागत करू छू। सौ प्रथम एक नजर करता था मुख्य समाचार पर। भरूच जिल्लामां 56 दुकाळथी उजवाता मेघमीराने पण पूर्ण अनुग्रहण। श्रावणी अमासी स्थापित करायेला मेघराजानी नारियेळी पूर्णिमाए नयन रम्य स्वरूप अपायुं। भरूच जिल्लामां रस्ता बंधन पर्व ની उजवणी। बहेनोए भाईनी कलाई उपर राखड़ी बांधीने लांबा आयुष्यनी प्रार्थना करी। झगटियाना लिंगोदरा गामे मगर वृद्धे पाणीमां खेंची देता मौत। स्थानिकोमां भय। भरूच जिल्लामां रक्षाबंधन पर्वनी उजवणीनो थनगनाट गत रोज पूर्व संध्याकाळथी ज वर्ताई रह्यो हतो। भरूचना अने खास करी भरूचना स्टेशनथी 5 बत्ती सुधीना जाहेर मार्गो उपर राखड़ी बजार उभराई उठ्या हता। भरूचना रेलवे स्टेशनथी 5 बत्ती सुधीना जाहेर मार्गोना फूटपाथ उपर राखड़ी बजारनो मेळावड़ो जाम्यो हतो, जेना कारणे खरीदीमां पण भारे तेजी जोवा मळी हती। समग्र विश्वमां कोरोना जेवी भयंकर महामारीए केटलाय स्वजनोने दुखी कर्या छे। तदुपरांत अन्य कुदरती रीते पण बहेनोए भाईओ अने भाईए बहेन गुमाव्या होय तेवा लोकोए पण रक्षाबंधन पर्वनी उजवणीमां भाई बहेननी बचपननी यादो ताजी करी हती। आ समग्र विश्वमां कोरोनानी महामारीमां कोई के पोतानो भाई गुमावे तो कोई के पोतानी बहेन तो कोई के पोताना माता पिता गुमाव्या अने छेल्ला 2 वर्षथी अनेक तहेवारो ફીકા પડી ગયા છે। શ્રાવણ માસમાં આવતી નાળિયેરી પૂનમ એટલે રક્ષાબંધન અને આ પર્વએ બહેનો પોતાના ભાઈની રક્ષા થાય તે માટે તેના હાથની કલાઈ ઉપર સૂતર રૂપી રાખડી બાંધી તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે। અને આજે નાળિયેરી પૂનમના દિવસે લગ્ન બાદ સાસરીમાં ગયેલી બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પોતાના પિયરમાં આવી હતી અને પોતાના ભાઈની રક્ષા થાય તે માટે તેના હાથની કલાઈ ઉપર રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। ભરૂચ જિલ્લામાં સૌ કોઈ નાના ભાઈઓ બહેનોએ પણ રક્ષાબંધન પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરી હતી। ઝઘડિયાના ભલોદ ગામે ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલી હતી। શ્રાવણી પૂનમે બ્રાહ્મણમાં જનોઈ બદલવાનો એક સંસ્કાર ગણાય છે। ભલોદ ગામમાં બ્રાહ્મણોએ પણ શ્રાવણી પૂનમના દિવસે શાસ્ત્રોક્રાત વિધિ પ્રમાણે સામૂહિક યજ્ઞોપર્વિત ધારણા કર્યા હતા। સામૂહિકમાં જનોઈ ધારણ કરી હતી। ભાલોદ ગામે આવેલી બ્રહ્મ સમાજની વાડીમાં કોરોના ગાઈડલાઈનના પાલન તેમજ માસ સોશિયલ ડિસ્ટન્સ સાથે ભૂદેવોએ તેમજ ભાલોદ ગામના બ્રાહ્મણોએ વેદ પરંપરા રક્ષણ કરતા સમૂહમાં જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાહ્મણોએ ભાગ લીધો હતો। ભાલોદ ગામમાં રહેતા ભૂદેવોએ સવારથી જ બ્રહ્મ સમાજની વાડીમાં સમૂહમાં જનોઈ બદલવાની ધાર્મિક વિધિમાં જોડાયા હતા અને મંત્રોચ્ચાર સાથે ગાયત્રી મંત્ર સાથે પણ નવી જનોઈ ધારણ કરવામાં આવી હતી। આજે ભાલોદ ગામના સમસ્ત બ્રાહ્મણોએ જનોઈ ધારણ કરીને રક્ષાબંધન તથા જનોઈ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, એ બદલ સમસ્ત બ્રહ્મ સમાજનો આભાર માનવામાં આવે છે અને વાડી સમસ્ત બ્રાહ્મણોની ઋણી રહે છે। શ્રાવણી પૂનમના દિવસે જનોઈ બદલવાનો પણ અનેરો મહત્વ રહેલો છે। રક્ષાબંધન પર્વ સાથે ભૂદેવો પણ પોતાની જનોઈ બદલતા હોય છે। ભરૂચમાં પણ સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન સાથે ભૂદેવોએ જનોઈ બદલી હતી। શ્રવણ નક્ષત્રના લીધે યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે અને ઋગ્વેદી આગલે દિવસે જનોઈ ધારણ કરે છે। આજે શ્રાવણી નક્ષત્ર છે, શ્રાવણી નક્ષત્રમાં બાજ ખેડવાળ બ્રાહ્મણો પોતે જે વર્ષમાં એકવાર આ જનોઈ બદલવાનો કાર્યક્રમ કરે છે અને આ જનોઈ એ વિધિવત રીતે અમે ફરી ધારણ કરીએ છીએ અને એને માટે આખા વર્ષ માટેની અમે આ જે જનોઈ હોય છે અમે પૂજામાં લઈએ છીએ અને જ્યારે કોઈ પ્રસંગ હોય, ખરાબ પ્રસંગ બન્યો હોય ત્યારે અમે આ જનોઈ બદલવાની પછી પ્રથા હોય છે અને વર્ષ મહિનામાં 3-1 મહિને જનોઈ બદલવી જ જોઈએ અને જે અપવિત્ર થાય એટલે જનોઈ એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ રીતે આને કહેવાય છે અને આ એને ધારણ કરીએ છીએ એટલે જનોઈ પહેરે તેણે પોતે પવિત્ર રહેવું જોઈએ। ઝઘડિયાના લીમોદરા ગામે એક વૃદ્ધને નર્મદા નદીમાં મગર ખેંચી જતા મોત નિપજ્યું હતું। ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે નર્મદા નદીના કિનારે ભેંસો ચરાવવા ગયેલા લીમોદરા ગામના રામજી માનસિંહ રબાળી નામના 60 વર્ષીય વૃદ્ધને મગર પાણીમાં ખેંચી જતા કુતૂહલ સર્જાઈ ગયું હતું, જેના કારણે તેનું મોત નિપજ્યું હતું। ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે નર્મદા નદીના કિનારે સવારે 10-1 વાગ્યાના અરસામાં રામજીભાઈ માનસિંહ રબાળી નામના વ્યક્તિ ભેંસો ચરાવવા માટે ગયા હતા। તે સમયે નર્મદા નદીમાંથી એક મહાકાળીય મગર અચાનક તેઓ પાણીમાં
खेची गया था। त्यारबाद स्थानिक तरवैयाओनी मदद थी तेओनी शोधखोळ आरंभवामां आवी हती। झगड़िया पुलिस ने जाण थता पुलिस घटनास्थळे पहोंची गई। कलाकोनी शोधखोळ बाद वृद्धना मृतदेह ने पाणीमांथी बहार काढवामां सफळता मळी हती। त्यारबाद पोस्टमोर्टम अर्थे नजीकनी सरकारी दवाखाने खसेडवामां आव्यो हतो। लीमोद्रा गामना वृद्धने मगर पाणीमां खेंची जता नदीमांथी मृतदेहने बहार काढी पोस्टमोर्टम अर्थे खसेडवानी तजવીજ આરંભી હતી। નર્મદા નદીમાં મગરના આવા હુમલાથી લોકોમાં પણ ભય ઊભો થયો છે। એમ કેવા સવા રાઉન્ડ ફોરેસ્ટર રાજપાલ ડી ને આજરોજ ટેલિફોન દ્વારા મેસેજ મળેલ લીમોદ્રા ગામનો એક વૃદ્ધ વ્યક્તિ જેની ઉંમર 60 વર્ષ છે એ ભેંસો ચારવા માટે ગયા હતા અને નર્મદા કિનારે ભેંસો ચારતા હતા। એ દરમિયાન નદીમાંથી એક મગર આવી ઈશામ પર હુમલો કરી અને મગર નદીમાં ખેંચી ગયો। તેનું ડેથ થયું। બહાર લગભગ 2 થી 3 કલાક જહેમત કરી સ્થાનિક લોકો ફાયર સ્ટેશનના માણસો સાથે એની ડેડ બોડીની શોધખોળ કરી તો ઘણા ટાઈમ પછી યાને કે 3 કલાક બાદ એની ડેડ બોડી બહાર કાઢીને એને પીએમ માટે અવિધા ખાતે મોકલી આપેલ છે। પ્રતિન ચોકડી નજીક સ્વર્ગસ્થ અહેમદ પટેલના જન્મદિન નિમિત્તે ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હતું। ગતરોજ ભરૂચ જિલ્લાના પણોતા પુત્ર અહેમદભાઈ પટેલના જન્મદિનને લઈ પ્રતિમ ચોકડી ઉપર છેલ્લા 2.5 વર્ષથી ચાલતું ભૂખ્યાને ભોજન ઉપર પુત્રી મુમતાઝ સિદ્દીક દ્વારા જમાડવાડ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગમાં અંકલેશ્વર શહેર કોંગ્રેસી કાર્યકરો તેમજ ભૂખ્યાને ભોજનની ટીમ માંગીલાલ રાવલ અસલમ પટેલ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને જન્મદિન નિમિત્તે મુમતાઝબેન પટેલ દ્વારા સ્લમ વિસ્તારમાં બાળકો સાથે કેક કાપી સ્વર્ગીય અહેમદભાઈ પટેલના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી। खुशी हो रही है मुझे यहाँ पे इस कार्यक्रम में हिस्सा लेकर मेरे पिताजी के जन्मदिन पर। आज पता चला है कि भुखियाना भोजन पिछले 2.5 साल से ये प्रोग्राम यहाँ चल रहा है जहाँ पे गरीबों को रोज़ खाना खिलाया जाता है। करीबन 300 से 350 लोग रोज़ यहाँ पे खाना खाते हैं। तो मैं शुक्रिया करना चाहती हूँ सारे वॉलंटियर्स का जो रोज़ इतनी मेहनत करके इन लोगों का खाना पहुँचाते हैं और खास करके हमारे असलम भाई, मांगीलाल भाई और रफीक भाई के लिए। और ये प्रोग्राम मेरे पापा के नेतृत्व में हुआ था और मैं आशा करती हूँ कि हमेशा जारी रहेगा और ये नेक काम चालू रहेगा यहाँ पे। વડની એનસીબી પોલીસે આમોદની સમા હોટેલની ચોકડી પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ભરૂચ એલસીબી પોલીસે ગતરોજ દહેજથી 17 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી હતી। ત્યારબાદ આમોદથી સમ્મા હોટલની ચોકડી પાસે જ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે કાઈસર ટેમ્પો નંબર MP13GA5324 રોકી તલાશી લેવામાં આવી હતી। નેશનલ ઇન્ડસ્ટ્રીઝ ની બિલ્ટી તેમજ ચામુંડા ટ્રાન્સપોર્ટ કંપનીની પાવતી અને કવરિંગ માટેની વપરાયેલી એસિડ ભરેલ પ્લાસ્ટિક બોટલની આડમાં 4104 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પણ સાગરીત મોહનલાલ, ખેમરાજ ડાંગી, સંજય કામતા પ્રસાદ ત્રિવેદીની કુલ મુદ્દામાલ 9,87,700 મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી। ભરૂચમાં દોડતી સિટી બસ રક્ષાબંધન નિમિત્તે બહેનો માટે મફત મુસાફરી થઈ હતી। મુખ્યમંત્રી શહેરી બસ સેવા ભરૂચ નગરપાલિકા સંચાલિત આજના પાવન અવસરે રક્ષાબંધન પર્વની સંધ્યા કાળે પણ ભરૂચ, જૂના ભરૂચ અને એક અનોખી અને જનતાની સુખાકારી સેવા સોનેરી મહેલથી 5 બત્તી અને રેલવે સ્ટેશન સુધીનો નવો રૂટ શરૂઆત કરવામાં આવી હતી, જે ખૂબ ઉત્સાહી કહી શકાય। ભરૂચના અને ખાસ કરીને જૂના ભરૂચવાસીઓ માટે પણ સિટી બસ આશીર્વાદરૂપ બની ગઈ છે। ભરૂચ શહેરમાં સિટી બસ સેવાનો વ્યાપ વધવા સાથે રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનોને મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી, જેના પગલે બહેનોમાં ખુશી જોવા મળી હતી। ભરૂચ શહેરના જાડેશ્વર સહિત સમગ્ર સિટી વિસ્તારમાં સિટી બસ સેવા ચાલી રહી છે। રક્ષાબંધન પર્વમાં બહેનો પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધવા માટે ભાઈને ત્યાં જતી હોય છે, ત્યારે આવી બહેનોની વહારે આવી રક્ષાબંધન પર્વના દિને બહેનોને મફતમાં મુસાફરી માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। ભરૂચ શહેરમાં સિટી બસની આ ભેટ બહેનો માટે પણ ખુશીનો માહોલ જોયો હતો। ભરૂચમાં વિવિધ વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં બહેનોએ મફત મુસાફરીનો લાભ લીધો હતો। ભરૂચ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવેલું, લોકાર્પણ કરવામાં આવેલું અને એ લોકાર્પણના ભાગરૂપે ભરૂચની અંદર 8 થી 9 રૂટો નિર્ધારિત કરવામાં આવેલા, જેમાં જૂના ભરૂચમાં 5 બત્તીથી સોનેરી મહેલનો રૂટ બાકી રહી જતો હતો। જૂના ભરૂચના સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક પ્રજાની માંગણી હતી, એ માંગણીને ધ્યાનમાં લઈ અને ભરૂચથી સ્ટેશનથી 5 બત્તી થી સોનેરી મહેલ, જૂના ભરૂચની આ સિટી બસ સેવાઓ આજથી કાર્યરત કરવામાં આવી છે, જેનો જૂના ભરૂચના નાગરિકોને અને પ્રજાજનોને લાભ લેવા માટે અમે નમ્ર વિનંતી કરીએ છીએ। ગિરીશ શુક્લની જન્મદિન નિમિત્તે ગૌ પૂજા સાથે તેઓનું સન્માન પણ કરાયું હતું।
भरूच जिला विश्व हिंदू परिषद ना अध्यक्ष गिरीश शुक्ला नो जन्म दिवस भरूच ना पांजरापोल खाते गाय माता नी पूजा अर्चना घासचारो खवड़ावीने शुभारंभ कर्यो हतो। आ प्रसंगे विश्व हिंदू परिषद ना अधिकारी जेवा के बिपिन भाई पटेल, संदीप भाई, कौशिक भाई जोशी, मुक्तानंद स्वामी वगैरह हाजिर रहा था। आ प्रसंगे पांजरापोल ना ट्रस्टी बिपिन भाई भट्ट, महेंद्र भाई कंसारा वगैरह ब्रह्म समाज ना अग्रणी पर उपस्थित रही तेओने जन्मदिन की शुभकामनाओं पाठवी थी। तो आज आजना समाचार, आवतीकाले फरी मळीशुं। नमस्कार।